હાલો બાળદોસ્ત ધોરણ ચાર સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય છે ગણિત ડિસેમ્બર બે હજાર વીસ કુલ ગુણ પચીસ ચાલો પ્રશ્ન એક સૂચના પ્રમાણે જવાબ લખો તો પ્રશ્ન એક છે તમારી આસપાસ જોવા મળતી કોઈપણ ચાર ગોળ વસ્તુના નામ લખો બંગડી પેંડો વાટકી થાળી સિક્કો કોઈ પણ તમે લખી શકો બીજો આ ત્રણથી વધુ વર્તુળ દોરીને તમારી પસંદગીની ભાત ડિઝાઇન કરો તો જુઓ મેં અહીંયા એક એ ડિઝાઇન દોરી છે અહીંયા પાંચ વર્તુળ દોરીને ડિઝાઇન કરવામાં આવી છે એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો હવે પ્રશ્ન બે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો પ્રશ્ન એક નીચે પૈકી સેના દ્વારા સૌથી મોટું વળતુળ દોરે શકાય તો વાટકી ગ્લાસ જગ કે તપેલી તો આપણે તપેલીથી સૌથી મોટું દોરી શકાય બીજો કોની ત્રિજ્યા સૌથી ઓછી હોય છે તો રિક્ષાનું ટાયર રોટલી થાળી કે પૂરી તો પૂરી બધાથી નાની ગોળ હોય એટલે પૂરી આવે ત્રીજું વર્તુળના માપનો આધાર સેના પર રહેલો છે તો વળતુળ દોરવા માટે એનો આ ત્રીજાનું માપ આધાર રહેલો છે તો ત્રિજ્યા ચકડી બનાવવા માટે વર્તુળનો કયો ભાગ મહત્વનો છે તે કેન્દ્ર વચ્ચે અહીંયા કેન્દ્રનો ભાગ મહત્વનો છે પાંચમો એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે તો વર્તુળ વર્તુળની અંદર એક જ કેન્દ્ર હોય છે ચાલો પ્રશ્ન ત્રણ વર્તુળ દોરો જો શું કીધું છે માત્ર પેન્સિલની મદદથી ગોળ દોરો તો તમારે આમ પેન્સિલની મદદથી દોરવાનું બીજું કોઈ અહીંયા વસ્તુની મદદ રૂપિયાનો સિક્કો લેવો કે એ વસ્તુ લઈને તમે દોરી શકો અહીંયા પરિકરની મદદથી વર્તુળ દોરવાનું હા એટલે કોઈ વર્તુળ સરસ આવશે તો પરિકરવાળું અને કોઈ વસ્તુથી પણ તમે દોરી શકો ચાલો બીજું શું કીધું છે કે પરિકરથી દોરેલ વર્તુળની કેન્દ્ર અને ત્રીજા દર્શાવો તો જુઓ આ પરિકરથી દોરેલું છે તો એની અંદર આ છે કેન્દ્ર હા ને આ એની ત્રિજ્યા તમે વર્તુળ દોરીને વર્તુળ આમ દોરો પરિકરથી તો આ કેન્દ્ર દર્શાવો આ બાજુ પણ ત્રીજા દર્શાવી શકાય આ બાજુ પણ આ બાજુ કોઈ પણ બાજુ તમે ત્રીજા દર્શાવી શકો ચાલો પ્રશ્નચાર સૂચના પ્રમાણે કરો તો જો નીચે આપેલા ચિત્રમાં એક દ્વિતિયાશ અડધા ભાગમાં રંગ પૂરો જો અહીંયા ચાર ખાના છે બે ખાના કર્યા અહીંયા આઠ ખાના છે તો ચાર ખાનાનો કલર કર્યો અહીંયા અડધો ભાગનો કલર કર્યો એટલે કે એક દ્વિતિયાશ ભાગનો કલર કર્યો ચાલો હવે બ વિભાગ નીચે આપેલા ચોરસમાં ચાર એક સરખા ખાના દોરો અને એને એક ચતુર્થાશ ભાગ રંગો ચલો એના ચાર ખાના પાડવાના આ રીતે હા ને એનો એક ભાગ રંગીએ એટલે કે ચાર ખાનામાંથી એક ભાગ રહી ગયો એટલે ચારમાંથી એક ભાગ રહી ગયો એક ચતુર્થ ભાગ આ રીતે એક ભાગ તમે રંગી શકો ચાલો પ્રશ્ન પાંચ સૂચના પ્રમાણે કરો નીચે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ લખો જુઓ સફરજન સોના એક કિલોનો ભાવ છે સો રૂપિયા મોસંબી પચાસ રૂપિયા કેળા ચાલીસ રૂપિયા જમરૂ સાહીઠ રૂપિયા અને સીધાફળ એંસી રૂપિયા હવે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે જુઓ એક કિલોગ્રામ પ્રશ્ન એક એક કિલો એક ચતુર્થાંશ કિલોગ્રામ સફરજનની કિંમત શોધો એટલે એક ચતુર્થાંશ ગુણિયા એના કિલોના સો રૂપિયા છે એટલે સો ચાર એટલે સો ચાર કરીએ તો પચીસ રૂપિયા કેટલા આવે એક ચતુર્થાંશના પચીસ રૂપિયા એક કિલોગ્રામ કેળાની કિંમતના કેટલા કિલોગ્રામ સીતાફળ મળે તો કેળાની કિંમતમાં કેટલા સીતાફળ એક કિલોગ્રામ કેળાની કિંમતમાં કેટલા કિલોગ્રામ સીતાફળ મળે જો આપણને કિલો ચાલીસ રૂપિયાના કેળા છે કેટલાના ચાલીસના સીતાફળ એસી ના તો એટલાના લઈએ તો ચાલીસ રૂપિયાના જ આપણે લેવા પડે એટલે કેટલા અડધો કિલો આપણને મળે ત્રીજો ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ચાલીસ રૂપિયા છે એક કિલોના એટલે કે ત્રણ અહીંયા ચાર દસ ચાલીસ તો ત્રણ ગુણ્યા દસ કરીએ તો ત્રીસ રૂપિયા કેટલા રૂપિયા પડે ત્રીસ ચાલો ચોથો અડધો કિલોગ્રામ મોસંબી અને પોણો કિલોગ્રામ જમરૂખ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ તો અહીંયા પહેલાં મોસંબી છે પચાસ રૂપિયાની ને જમરૂખ છે સાહીઠ રૂપિયાના હવે મોસંબી અડધો કિલોગ્રામ એટલે કે એક દ્યાંશ લઈએ તો કેટલાની છે પચાસ રૂપિયાની એટલે પચીસ પચાસ એટલે પચીસ એકા એટલે પચીસ રૂપિયા જમરૂક છે ત્રણ ચતુર્થાંશ પોણો કિલો એટલે ચારમાંથી ત્રીજો ભાગ લેવાનો પોણો કિલો એટલે ત્રણ ચતુર્થાંશ તો ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સાહીઠ સાઠ રૂપિયાના જમરૂક છે પંદર ચોક સાહીઠ ભાગ અથવા સાઈઠ ભાગ્યા ચાર કરીએ તો પંદર જબ આવે હવે ત્રણ ગુણ્યા પંદર તારીખ પિસ્તાલીસ તો કેટલા રૂપિયાના જમરૂક પડે પિસ્તાલીસ હવે જમરૂક કેટલા રૂપિયા ચૂકવવા પડે બંનેના ખરીદવાના છે ને તો માટે પચીસ રૂપિયા મોસંબી વધતા પિસ્તાલીસ રૂપિયા જમરૂક બરાબર સિત્તેર રૂપિયા ચૂકવવા પડે ચાલો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ચેનલને સબક્રાઈબ ના હોય તો કરજો જેથી મારે નવા નવા આવનાર વિડીયો તમને જોવા મળતા રહેશે ખૂબ ખૂબ આભાર